જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા સર્વોદય સેવા સમિતિ દ્વારા હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં સિનિયર સિટીઝનોને ઇલેક્ટ્રિક નાસ મશીન, માસ્ક, પોપટા સહિતની કીટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા માંગરોળ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારો આરેણા, ખોદાડા, સાપુર, સેરિયાજ, મક્તપુર, લોએજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં દરેક ગ્રામ દીઠ 100 થી 150 કીટો વિતરણ કરવામાં આવી રહી છે. સંસ્થા દ્વારા 1500 જેટલી કીટોનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ સંસ્થાના મંત્રી નિલેશ મહેતાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શરદભાઈ મહેતા પોતે પ્રવાસ કરીને લોકોને કઈ રીતે આ કીટનો ઉપયોગ કરવો તે સમજાવી રહ્યા છે. આવતા દિવસોમાં બાકી રહેતા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિતરણ કરવામાં આવશે તેમ સર્વોદયની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. જીતુ પરમાર, ZSTV, માંગરોળ.